બાળક માટેનું તમે આજે 2, 3, 4, 5 વર્ષથી જે તમે એનું ટ્રેકિંગ કરતા આવ્યા છો, તો જ્યારે અમે આવીએ કે એના મા બાપ આવે અથવા તમે એમને ડૉક્ટર પાસે લઈ જાઓ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બાળક છે એને શું પ્રશ્ન હતો, આપણા ઇન્ટરવેન્શનથી શું ફાયદો થયો, કેટલા સમયથી આપણા ઇન્ટરવેન્શન ચાલી રહ્યા છે, અને એના પછી આગળની એની પછી લાઈન ઓફ એક્શન પણ નક્કી થાય. બરાબર છે, આ મારું એક જનરલ કહેવાનું હતું. એ સિવાય વિશેષજ્ઞો છે એ હજુ આજે બીજા પણ હાજર છે, તમને થોડું માર્ગદર્શન આપશે. થેન્ક યુ. આભાર મેડમ, કે માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અને ડાયરેક્ટરશ્રીનું આપણને સતત માર્ગદર્શન મળે છે અને સતત એ બાબતે નિયમિત રીતે ચર્ચા અને ચિંતન થાય છે કે આ બાળકોની ઓળખ થવી જોઈએ, એમનું પુનઃવસન થવું જોઈએ, ક્યાંક કોઈ વહીવટી કારણોસર કે કોઈ કારણસર એમાં ગેપ ન રહે, એ માટે માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી જે આપણને આદેશ કર્યો છે એ પ્રમાણે આપણા આધાર ડાયસની અંદર આપણે ડેટા લઈએ છીએ, તમામ CWSN બાળકોના ડેટા સમયાંતરે અપડેટ કરીએ. જે મેડમે વાત કરી કે એને શું સહાય મળે છે, એની અંદર એને આપણે બ્રેલ અથવા ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ એલાઉન્સ આપ્યું છે કે જે પણ વિગતો આપણે એને આપીએ છીએ, જેથી આપણી પાસે શાળા સુધી એ રેકોર્ડ કે આ બાળક કયા ધોરણમાં હતું, ક્યારે હતું, અત્યારે કયા ધોરણમાં છે, એના પછીના વર્ષે કયા ધોરણમાં જવું જોઈએ, તો આ બધા રેકોર્ડ્સ આપણી પાસે હશે તો રિયલ અર્થમાં આ બાળકોનું જે ટ્રેકિંગ છે એ મને લાગે છે કે થઈ શકશે. આપણે થોડી વાર પછી એક વિડીયો ક્લિપ નિહાળીએ, ત્યાં સુધી આપણે હમણાં જ માનનીય ASPCએ જે વાત કરી કે અત્યારે આધાર ઉપર ખૂબ જ કામ થઈ રહ્યું છે, આધાર કાર્ડ, તો આધાર કાર્ડ આપણા આપણા તમામ બાળકોનું આધાર કાર્ડ હોવું જોઈએ. આ આધાર કાર્ડ હોવાથી એ બાળકોને ભવિષ્યમાં જે લાભ મળનાર છે એ વધુ સારી રીતે મળી શકે. દાખલા તરીકે સ્કોલરશીપ છે, જેની હમણાં સમાજ સુરક્ષામાંથી આવેલા તજજ્ઞો વાત કરશે. અત્યારે આપણે જે ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ એલાઉન્સ ચૂકવીએ છીએ, રિસોર્સ રૂમનું એલાઉન્સ ચૂકવીએ છીએ, તો એ તમામ આધાર કાર્ડ સાથે લિંક હોય અને દરેક બાળકના એકાઉન્ટમાં, એટલે કે એકાઉન્ટ પેથી જ થાય, એ ખાસ કરીને આપ સુનિશ્ચિત કરો, જેથી આ બાળકોને ભવિષ્યમાં બીજા લાભ પણ મળે છે કે નહીં એ સુનિશ્ચિત થાય, અને આપના ડેટામાં પણ એ વિગતો હોય કે બાળકનો આધાર કાર્ડ નંબર કયો છે અને કઈ તારીખના રોજ કેટલું ટ્રાન્ઝેક્શન કે શું થયું છે, જેથી આપનું કામ પણ એ સરળ રહે અને બાળકને ટૂંક જ સમયમાં એનો લાભ મળે. એને આપણે હાજરી સાથે પણ લિંક કર્યું છે મિત્રો, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને એસ્કોર્ટ એલાઉન્સને, એ પણ આપ સુનિશ્ચિત કરો. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને એસ્કોર્ટ એલાઉન્સ આપણે આપીએ છીએ એ મલ્ટિપલ ડિસેબિલિટીવાળા છે, CP બાળકો છે અથવા ટોટલી બ્લાઇન્ડ, એટલે કે આપણે સિવિયરિટીથી આપણે એને વધુ ધ્યાન આપીએ છીએ અને સિવિયરિટીથી મેઝર કરીએ છીએ. હવે આપણી વચ્ચે એક વિડીયો ક્લિપ છે વડોદરાથી આવેલી, તો આપણે ટૂંક સમયમાં નિહાળીએ. એ ઓટિસ્ટિક બાળકોની છે, તો હું વિનંતી કરું છું કે વિડીયો ક્લિપ આપણે જોઈએ. Take a seat, ma'am. Sir, I'm here to inquire about my son's admission in the school. When can he join in? Registration number 2698. Let me have a look at his file. Ma'am, this application was rejected. As you know, our school does not admit children like him. Autistic children cannot manage a normal 6th grade classroom. Sir, please, don't say that. I don't know. What should I do? Well, he's an autistic child. He cannot attend classes like normal children.
Ma'am, I can give you my sympathy and references to a good school for children like him, but I cannot give him admission in our school. My son's doctor tells me to send him to a normal school. The doctor thinks that it will help him reduce the symptoms. Sir, please, I request you to please consider him, sir. I'll try my best, ma'am, and I'll discuss this with my counseling department. Good morning, Mr. Kumar. We have an issue here. I want your views about admitting an autistic child in our school. Well, sir, as counselor, I am totally with the idea of admitting an autistic child to our school. It will be taking a step forward in inclusive education. Moreover, it will improve our school standards, and more importantly, your decision will give someone a chance to life. Mr. Kumar, are you completely sure? Yes, sir, absolutely sure. X is equal to 10 by 5. That is equal to 2. Yes, come in. You must be the new student. What is your name? Son, I haven't got all day. Please take a seat. Alright, so class, to solve this equation, you have to take 5 from the left-hand side and bring it to the right-hand side and divide. So you get 2. So for the next question, 2x minus 5 is equal to 15. Now, can anyone solve this question? You, new boy, pay attention. It has just been your first day and you already seem so uninterested. Solve this question on the board. Well, go on. I hope this teaches you to pay more attention in class and to respect the teachers. Well, this is just your first day, so I will let you go. But if this continues, I will take action. Hi there, I'm Jessie. We can be friends. Vinod, hey there. If you want to stay like that, it's fine. Good morning, students. Is that the new student? Okay, class, let's begin today's lesson, Seven Ages by Shakespeare. All the world's a stage, and all the men and women merely players. They have their exits and their entrances, and one man in his time plays many parts, his acts being seven ages. There, can anybody explain these lines? Yeah, please stand up. The speech compares the world to a stage and life to a play. And catalogues the seven stages of a man's life
Wow, I see great potential in you. I look forward to more English classes with you. Children, I'll be taking your notebooks for correction, and you need to answer all your questions which is there in the textbook. Vinod, did you hear what I said? Vinod? What are you doing? I can't run the fastest. I can't swim the sea. I can't type the quickest, but I love being me. I can't kick a ball or even climb a tree. I can't roll in the grass, but I still love being me. So maybe I can't run the fastest. Maybe I can't kick a ball. But I wouldn't change being me. Not for you. Not at all. And that was the story of me. Going from nobody to becoming what the critics call an established writer. It's been a long journey, and there are so many people I need to thank, from my mother to the principal. हाँ मित्रों आपे જોયું છે અહીંયા કે એક ઓટિસ્ટિક બાળક છે અને એની લાઈફ સિચ્યુએશન કેવી છે અને એને સોશિયલ સપોર્ટ કેવો મળે છે, સ્કૂલનું એન્વાયરમેન્ટ તરફથી કેટલો સપોર્ટ મળે છે. મિત્રો અહીંયા બતાવવાનો ઉદ્દેશ એ જ છે કે આ પ્રકારની જે વિશિષ્ટ જરૂરિયાત છે તો એ જરૂરિયાત પ્રમાણે આપણે જ્યારે કઈ રીતે ટેકનિકલી આ શિક્ષકોને પિયર સપોર્ટ દ્વારા અને વાલીના સપોર્ટ દ્વારા આપણે કેવી રીતે વધુ આગળ લઈ જઈ શકીએ. આપણી સાથે સ્ટુડિયોમાં સમાજ સુરક્ષા કચેરી છે જેની અંદર વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટેની કલ્યાણકારી ઘણી બધી યોજનાઓ છે. તો આ યોજનાઓ અંતર્ગત આપણી પાસે તજજ્ઞ શ્રી મનીષભાઈ જોશી અને એમના ટીમના મેમ્બર બેનશ્રી આવેલ છે. તો હું બંને અધિકારીશ્રીઓને આવકારું છું. મનીષભાઈ સમાજ સુરક્ષા કચેરીની અંદર નિરીક્ષક તરીકે છે અને બેનશ્રી પણ એ કચેરીમાં જ છે. તો હું સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપણને દિવ્યાંગો માટેની જે જુદી જુદી સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ છે એનું માર્ગદર્શન આપે.